बच्चा लोग हवे नेक्स्ट दाखलो शू छे नेक्स्ट दाखला में चश्मो फसाई गया वाँचो रकम तमे जो भाई नेक्स्ट दाखला में स्वाध्याय 10.5 छे चेप्टर 10 थी लेम्बड़ा जेटली एक रंगी तरंग लंबाई धरावतो प्रकाश ए तो बधुं जवा दे यार दाखलो तो भणी लईशुं जिंदगी बहु लांबी छे आ प्रोजेक्टरनो ग्लेर आवे चश्मा नहीं मजा आवे आ लोको वारंवार एक रंगी प्रकाश केम लेता हशे हवे चेप्टरमां बधी जगह एक रंगी लखी राख्युं छे કેમ ભાઈ હા અબ આયા ઊંટ પહાડ કે નીચે એક રંગી એટલા માટે લેવાનો કે જો તમે સફેદ પ્રકાશ લો તેની અંદર 7 રંગોનો પ્રકાશ છુપાયેલો હોય જાની વાલી પીનારા તો પડદા પર જે ડિઝાઇન મળે ને એ 7-7 ડિઝાઇનો મિક્સ થઈ જાય એકબીજામાં બધા રંગની એક એક વ્યતિકરણ ડિઝાઇન મળે ને સમજો છો પડદા પરની ડિઝાઇન એટલે પડદા પર નહીં બનતી પટ્ટીઓ પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત સલાકાઓ બને એવી 7-7 રંગની કેટલી બધી પટ્ટીઓ મિક્સ થઈ જાય તો જજમેન્ટ ના આવે એટલે પ્રકાશ કેવો લેવાનો એક રંગી ક્લિયર કે નહીં ક્લિયર ઓકે હવે આગળ વાંચો લેમડા તરંગ લંબાઈ હોય અને પથ તફાવત બી લેમડા જ હોય ત્યાં તીવ્રતા શું છે કે ઓકે તો પહેલા કેસમાં શું આપ્યું છે જુઓ ફર્સ્ટ સીન એમાં તરંગ લંબાઈ છે લેમડા પથ તફાવત પથ તફાવતનું આર ટુ માઇનસ આર વન કહી શકું કેમ સાહેબ ઉભો રે બતાવું તીવ્રતાને શું નામ આપ્યું છે અહીંયા કે ઓકે પથ તફાવત કેમ આર ટુ માઇનસ આર વન કહું છું કંઈ બી કહી શકો તમે જેમ કે જો આ ડ્રોઈંગ છે અહીંયા સ્લીટ છે એસ વન અહીંયા છે સ્લીટ એસ ટુ આ પડદો છે અહીંથી આમ તરંગો ગયા અને અહીંથી આમ ગયા રાઈટ હવે તું ધ્યાનથી સાંભળ આ અંતર આર વન છે ને આ અંતર આર ટુ છે ડન હવે જો આ પોઈન્ટથી અંતર સરખું છે તો વધારાનું અંતર કયું છે જે પથમાં ફરક ઉત્પન્ન કરે છે આ ને આટલું તો આને આર ટુ માઇનસ આર વન કહેવાય ને ઘણા જણા આને આવું બી લખતા હોય છે એસ ટુ પી માઇનસ એસ વન પી તોય ચિત્ર પ્રમાણે ચાલે ઘણા જણાને એસ ટુ એમ લખતા હોય છે તો એ ચાલે ભાઈ કોણ ના પાડે પણ મને આર ટુ માઇનસ આર વન લખવાનું ગમ્યું એટલે મેં લખ્યું ક્લિયર ચલો પહેલો સીન ક્લિયર હવે બીજા સીનમાં શું કહે છે જ્યાં પથ તફાવત લેમડા બાય થ્રી થાય ને તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી સેકન્ડ સીન છે ભાઈ સેકન્ડ સીનમાં પથ તફાવત કેટલો આપ્યો છે લેમડા બાય થ્રી અને તીવ્રતા પૂછી છે અચ્છા પ્રકાશ તો એનો જ વાપર્યો છે તો તરંગ લંબાઈ તો એટલી જ હશે હે ઓકે બહુ સિમ્પલ સૂત્ર આધારિત દાખલો છે પણ આને સોહમ સરની મેથડથી ગણો બહુ ઇઝી લાગશે તમને જે રેફરન્સ બુક આપી છે એમાં ના જોતા મારી મેથડથી ગણજો જો તીવ્રતાનું મસ્ત સૂત્ર લઈએ તીવ્રતાનું સૂત્ર શું છે આઈ ઝીરો કોસ સ્ક્વેર 5/2 બરાબર છે બે વાર વાપરીશું એકવાર આની માટે અને એકવાર આની માટે ચલો લઈએ આઈ બરાબર આઈ ઝીરો કો સ્ક્વેર 5/2 5 ખબર નહીં મને બીજી વાર આ બાજુ વાપરીશું આઈ ડેશ બરાબર આઈ ઝીરો કો સ્ક્વેર 5/2 કેમેરામેન છે ક્યાં સુધી કવર થાય છે ને ઓકે હવે ધ્યાન છે સુન આ પહેલી ઘટનામાં આઈ કેટલો આ લેવાનો છે કે તો અહીંયા શું લઈ લઈએ આપણે કે બરાબર હવે પથ તફાવત કેટલો લેમડા છે ને તો પથ તફાવત લેમડાને ફાઈ સાથે કંઈ કનેક્શન ખરું બિલકુલ ફાઈ એટલે કળા તફાવત ખૂણો તો જો એક લેમડા જેટલો પથ હોય ફરક તો કળા તફાવત કેટલો થાય 2π વેરી ગુડ તો પહેલા સીનમાં જો પથ તફાવત કેટલો છે લેમડા જેટલો તો કળા કેટલી થઈ જશે 2π હું એને રેડથી લખું છું 2π આ ફાઈ બદલી નાખ્યો ખ્યાલ આવ્યો હવે બીજા કેસમાં પથ તફાવત લેમડા બાય 3 છે વેરી ગુડ જો લેમડા જેટલો પથ તફાવત હોય તો કળા 2π છે પણ જો લેમડા બાય 3 પથ તફાવત હોય તો કળા બી 2π/3 થઈ ગઈ ને વેરી ગુડ 2π/3 બોલો કેવો રહ્યો દાખલો છે એકદમ ઇઝી ખાલી કળા તફાવતને ઓળખવાનો હતો હવે સોલ્યુશન હવે સોલ્યુશન 2 કેન્સલ કે ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઝીરો કો સ્ક્વેર પાઈ કે ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઝીરો કો સ્ક્વેર પાઈ એટલે -1 નો સ્ક્વેર
એટલે કે બરાબર આઈ ઝીરો એક ઇક્વેશન મળ્યું અહીંથી. હવે આ બાજુ આવી જાઓ, આઈ ડેશ બરાબર આઈ ઝીરો કોસ સ્ક્વેર, ટુ ટુ ગયા પાઈ બાય થ્રી. હવે કોસ સ્ક્વેર પાઈ બાય થ્રી એટલે વન બાય ટુ થાય ને સ્ક્વેર, એટલે આઈ ઝીરો બાય ફોર થઈ ગયું. આઈ ઝીરોની કિંમત શું છે? કે. તો નવી તીવ્રતા કે બાય ફોર આવી ગઈ ને. જવાબ બોલો કેવો રહ્યો દાખલો? બે ઇઝીએસ્ટ સોલ્યુશન સોહમ સર જોડે, સૌથી સરળ સોલ્યુશન છે આનું. ખાલી પથ તફાવતની લીધે કળા કેટલી થાય ને સમજવાની. તો આમાં કળા થાય ટુ પાઈ અને આમાં કળા થાય ટુ પાઈ બાય થ્રી. બોલો ક્લિયર છે? મસ્ત છે ને દાખલો. ઓકે દોસ્તો, ચલો ટાટા.